થી કામ કરવું જોઈએ. એમને સિનેમા ચાલુ છે બધા થિયેટર, આપડે બધા મોટી કામગીરી કહેવાય શું મોટી કામગીરી. દર્શન કરે કલ્યાણ થઈ જાય, બીજા બીજા કોઈ વસ્તુ બંધાય નહીં. અહી ચક્ર ઉપર મૂકે મન, એકાગ્રતા થાય તો એક પાંચ કલાક અડધો કલાક પછી પાછું બહાર નીકળ્યું કે પાછું વધારે કુદાકુદ કરે, કુદાકુદ કરે. તો બધા અનુભવ લીધેલા ને બધા, છેવટે પુણે હાજર ભેગું થઈ ગયું. એ તો થવાનું જ હતું દાદા, કારણ કે રસ્તા ઉપર જ હતા. બરોબર, ક્યાંય આપણે બેસી નતા રહેતા. તમે ઔરંગાબાદ જાવ હોય તો અમે મારા વાઈફ ને જ્ઞાન આપવા માટે દઈ લઈશ, કે કશું ઠીક હોય નહીં. વધારે જ્ઞાની કેવાય, આટલી બધા સાધુઓ માં આટલા બધા ચોપડા વાંચ્યા, આટલું બધું જ્ઞાન મગજ માં ભેગું કર્યું. સર આત્મા મારો ભય જાય છે, કે ક્યારે એનું મટે ને ક્યારે એને પાછળ જ પડે છે. એટલે મારું કશું પોતાનું આત્મા થતું નથી, બહાર એ થયા કરે છે. મારે શું કરવું કે છે, આત્માનું કરવા માટે આ બધું છોડી દેવું કે છે, આ બધા ધ્યાન ના આપવું. બહુ આવું પૂછે તેમ તો મારે જવાબ એવો જ આપવો પડે ને, ધ્યાન ના આપો તો કેટલા દર્દીઓ બિચારા હેરાન થઈ જાય. તારે ધ્યાન આપજો, જેવું આપો છો એવું ધ્યાન દાને તમારું ભલે આત્માનું કરી આપી છે એક દાડામાં. તો પછી નમસ્કાર કર્યા, તારે તમારે પાંચ વખત ખાવાના પર બોલવું કે દાદાની આજ્ઞા થી આ બધું કરું છું, દાદાની આજ્ઞા થી બધું કરું છું. હા, એટલે જવાબદારી નહીં તમારી. અને પછી કેટલા વખત અહીંયા આગળ કે જયારે જ્ઞાન આપવાનું હોય ત્યારે મને બોલાવજો. તે લગભગ કેતસીબેન નિરુબેન નવ કે દસ વખત બોલાયા છે, દસે વખત આવું છું આવું કે ભાઈ નહીં. એટલે હું સમજી ગયેલો કે આમના કઈ ક્ષેત્ર ફેર હશે કે કઈક હોવું જોઈએ ને. જ્ઞાન કેવા લીધું, ખંભાત લીધું, ખંભાત લીધું. અહીંથી પ્લેનમાં અમદાવાદ આવ્યા ને, અમદાવાદ થી તો ગાડીમાં ત્યાં આવ્યા અને ખંભાત જ્ઞાન લીધું. તે એકલા લીધું, પત્ની બાકી છે. પણ જ્ઞાન લેતા પેલા સાથે અગાસ નો દર્શન કરવાનું, વડવા નો દર્શન કરવાનું, શ્રીમદ રાજચંદ્ર, રાજચંદ્ર ના ભક્તો બધા. અને જ્ઞાન લીધા પછી તદ્દન છૂટું, એટલે બિલકુલ તદ્દન છૂટું. એટલે એમને બેન ને કહ્યું, એમને બની કહ્યું, એ બધાને જ્ઞાન અપાઈ દીધું. બેન બને એ બધા પેડર રોડ ઉપર રહે છે. પણ ફરી દર્શન કરવાની, હા જ્ઞાન લઈ ગયો. પછી કહે અજાયબ છે આ દાદા, અજાયબી કરી પણ દર્શન કરવાની ક્યાં બોલે બોલે, ટાઈમ નથી કે છે. જો આ એક અજાયબી જ છે, આ કઈ આ બે પદ બધું કઠું બોલાવીએ તો અમને કઈક સત્સંગ પૂરો થાય ને. મારા તો એ સત્સંગ આપણી હાજરી એટલે